કવિતામાં નાવિન્ય અને ચમત્કૃતિ જેને કારણે આપણને રસ પડે છે એ અલંકારની મદદથી કવિઓ લઈ આવે છે અને એનું જે માધુર્ય છે કે જેને કારણે કવિતાએ કાનની કળા કહેવાય છે સાંભળવાની કળા આપણને સાંભળવાની મજા પડે તો એ સાંભળવાની મજા પડે એનું કારણ કારણ એમાંનું માધુર્ય હોય છે તો એ માધુર્ય આ છંદને કારણે આવે છે આપણે કેટલાક છંદો જોયા અને એમાં છેલ્લે ઇન્દ્રવજ્ર અને ઉપેન્દ્રવજ્ર આ બે છંદ જોયા આ બે છંદ જે છે એ બે છંદની પંક્તિઓ એટલે કે પહેલી પંક્તિ ઇન્દ્રવજ્રની હોય અને બીજી ઉપેન્દ્રવજ્રની હોય અથવા પહેલી ઉપેન્દ્રવજ્રની હોય અને બીજી ઇન્દ્રવજ્રની હોય એટલે કે પહેલું બંધારણ જ ત જ ગાગા હોય અને બીજીનું બંધારણ ત ત જ ગાગા હોય આવું જ્યારે બંધારણ હોય ત્યારે એક નવો છંદ મિશ્ર છંદ જેને કહે છે જેને ઉપજાતિ છંદ કહે છે આ ઉપજાતી એ છંદમાં ઘણી બધી કવિતાઓ આપણે એક બહુ મોટા કવિ સુરેશ જોશીએ લખેલી અને સુરેશ જોશીએ તો પોતાના પહેલા કાવ્ય સંગ્રહનું નામ જ ઉપજાતિ રાખેલું શ્રી થવું એ જજો ભૂલ ગણાયા વિશ્વમાં વૃથા જદું દોષકા માનીને ગ્રીષ્મને શ્રીષ થવું એ જજો ભૂલગણાયા ગણાયા વિશ્વમાં એટલે આખો છંદ એ રીતે ચાલ્યા કરતો હોય હું તમને એક ઉપજાતિનું સરસ ઉદાહરણ આપું અને બહુ સહેલું ઉદાહરણ છે અને એ ઉદાહરણમાં ઉમાશંકરભાઈએ એક કલાકારની વાત કરી છે સજાવ ચપ્પુ છરી કોઈને ને સજાવ માં ચપ્પુ છરી કહી કહે તો ને તેહની પાછળ બાળ તેનો પહેલી પંક્તિ છે એ જ ગાગા એટલે કે ઇન્દ્રવજ્રની છે અને બીજી કડી છે એ ઉપેન્દ્ર વજ્રની છે ને તેહની પાછળ બાળ તેનો એટલે જુઓ પહેલી પંક્તિમાં સજાવ ચપ્પુ ચપુ છરી કહેતો સજાવ વા તો સજાવ તો સજાવમાં સજાવ લઘુ ગુરુ લઘુ એટલે લઘુ ગુરુ લઘુ આવે એટલે જગણ થ પછી વાચપ્પુ જો સજાવવા વાનો જે વા છે એ ચપ્પુની સાથે જતો રહ્યો સજાવ વા ચપ્પુ પહેલી પણ અગિયાર અક્ષરની હોય બીજી પણ અગિયાર અક્ષરની હોય સજાવ વા ચપ્પુ છરી કહે તો તો વા ચપ્પુ માં ગુરુ ગુરુ લઘુ એટલે તગણ વળી પાછો જગણ છરી ક કહે તો માનો ક છરીની સાથે આવી ગયો છરી ક તો છરી ક રી છે એ ગુરુ છે છ છે એ લઘુ છે અને ક છે એ લઘુ છે લઘુ અને ગુરુ તો હવે તમને સમજવા પડી ગઈ છે કે જે રસ્વ સ્વર સાથે હોય તે બધા લઘુ અને જે દીર્ઘ હોય તે બધા ગુરુ એટલે સજાવવામાં છપ્પુચરી કહે તો એમ આવે એટલે તરત જ ત જ અને છેલ્લા બે ગુરુ ગાગા એટલે ગુરુ ક હે તો કને પહેલાંમાં લઈ લીધો હે તો એમ આવી ગયું એટલે આખો લય આવ્યો જુઓ સજા બવા ચપ્પુ કહે ચપ્પુ છરી કહે તો પછી બીજી પંક્તિ ને તે હની પાછળ બાળ તેનો એટલે ને એક જુદો પાડી દીધો તે અક્ષર ગુરુ કરી નાખ્યો એટલે ગુરુ ગુરુ લઘુ થઈ ગયું એટલે ત ગણાવ્યો પછી વળી પાછો ગુરુ ગુરુ લઘુ એટલે ત ગણાવ્યો વળી પાછો ગુરુ લઘુ ગુરુ એમ આવ્યો એટલે જ ગણાવ્યો અને છેલ્લે બે ગુરુ એટલે ઉપજાતિ છંદ છે એ યાદ રાખવાનું કે નવો છંદ નથી પણ ઇન્દ્રવજ્ર અને ઉપેન્દ્રવજ્ર આ બે છંદ એક પછી એક આવતા જાય પંક્તિઓ આ રીતે એટલે ઉપજાતિ તમને પરીક્ષામાં જ્યારે પૂછે ત્યારે હંમેશા બે પંક્તિઓ પૂછવી પડે એક પંક્તિ પૂછે તો કાં એ ઇન્દ્રવજ્રની હોય કાં ઉપેન્દ્રવજ્રની હોય પણ બે પંક્તિઓ પૂછે અને તમને વિકલ્પ આપ્યા હોય તો તમારે યાદ રાખવાનું કે તો હવે તમારે જોઈ લેવાનું કે આ બે પંક્તિઓ ઇન્દ્રવજ્રની નથી ને બે ઉપેન્દ્રવજ્રની નથી ને જો બંને એક ઇન્દ્રની અને એક ઉપેન્દ્રવજ્રની હોય તો ઉપજાતિ છંદ છે આ બહુ સહેલું છે એ પછીનો છંદ છે બહુ જાણીતો છંદ છે એને વસંત તિલકા કે છે વસંત તિલકા આ વસંત તિલકામાં ઘણી કવિતાઓ લખાયેલી છે એ ચૌદ અક્ષરનો છંદ છે અને એમાં આઠ અક્ષરે યતિ આવે યતિ આવે આપણે જાણીએ અટકવાનું આવે અને એનું બંધારણ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છેલ્લું છે ત જ ત ભ જ જ એટલે ચાર ગણ ચાર ગણ એટલે બાર અક્ષર થઈ ગયા અને પછી છેલ્લા બે ચૌદ અક્ષરનો છે એટલે છેલ્લા બે જે છે એ બંને ગુરુ છે એટલે ગા ગા તમારે યાદ રાખવાનું સૂત્ર ત ભ જ જ ફરી પાછો ત ભ જ ગાગા ત ભ જ જ ગા ગા એ તમે યાદ રાખો એટલે વસંત તિલકાછંદ આવે જો ઉદાહરણ લઈએ એટલે તરત તમને ખબર પડશે કે એમાં કેવી રીતે આમના માપ ત ભ જ ગાગાના માપ કેવી રીતે આવે છે ખીલી વસંત વનફૂલ ભરી મહેકે જુઓ આઠ અક્ષરે હતી આવ્યો ખીલી વસંત વનફૂલ લભરી મહેકે કેરી અરે શિર નમાવી રહી રડે છે જુઓ ખીલી વસંત તો ખીલી વ એટલે ખીલીમાં બે ગુરુ અને વ લઘુ એટલે તગણ બરાબર છે ને ય માતા રાજ તારાજ બરાબર એટલે ગુરુ ગુરુ લઘુ આ યાદ રાખવાનું ય માતા રાજ લગા એટલે તારાજ તો તા એ ગુરુ રાય ગુરુ જયે લઘુ એટલે અહીંયા આગળ પણ ખીલી વ એટલે ત ગણ પછી સંત વ એટલે સનેમાંથી મીંડું છે અને પેલો પાછળનો જે ન છે એ જોડાક્ષર છે એ પણ ગણીએ તો એ છે તે ગુરુ થાય અને ત અને વ એ તો અ છે એટલે લઘુ થાય એટલે એ આખો ભગણ ગણ તમે બધા જાણો છો કે ગુરુ લઘુ લઘુ ભાન સ ન સ એટલે ગુરુ લઘુ લઘુ ત ભ બે થયા ને ખીલી વસંત પછી વનફૂલ ભરી મહેકે વને તો આપણે પેલા ભમા લઈ લીધો હવે નફૂલ એમ થયું ન નફૂલ એટલે ન છે એ લઘુ છે ફૂ છે એ ગુરુ છે અને લ છે વળી પાછો લઘુ છે એટલે લઘુ ગુરુ લઘુ એવું માપ આવ્યું લઘુ ગુરુ લઘુ એટલે તમને બરાબર યાદ આવી જવું જોઈએ કે કયો ગણ છે જ ગણ છે હમ વળી પાછો જ ગણ આવશે જોજો ભરી મ ભરી મહે કે તો જુઓ ભરી મ તો ભ છે એ લઘુ રી દીર્ઘ છે એટલે ગુરુ પછી મ છે એ વળી પાછો લઘુ ભરી મહેકે ખ્યાલ આવે ગયો ખીલી વસંત વનફૂલ ભરી મહેકે ત ગ ગ ગુરુ ગુરુ એટલે આવા તમે થોડાક ઉદાહરણો લો એટલે તમને ખ્યાલ આવે અને તમારે થોડુંક થોડીક પ્રેક્ટિસ કરવાની એટલે તમને બરાબર સમજાય દાખલા તરીકે એક બીજું ઉદાહરણ સરસ છે ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે જો ત્યાં ધૂળ દૂર નજરે ત્યાં બરાબર યતિ આવી જોઈ ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચઢીને કોઈ આવે તો આ આ રીતે તિલકામાં ત જ જ ગા ગા યાદ રાખવાનું તો વસંત તિલકા બહુ જાણીતો છંદ છે અને વસંત તિલકામાં તમને ઘણી બધી કવિતાઓ આખીને આખી કવિતાઓ અને ખાસ કરીને આપણા કાંત છે એ કાંત તમે અતિજ્ઞાન ભણ્યા છો તો અતિજ્ઞાનની અંદર વસંત તિલકા આવે છે તો એ તમારે યાદ રાખવાનું એ પછીનો છંદ છે એ શાર્દુલ વિક્રિડિત છે આ શાર્દુલ વિક્રિડિત છંદ આપણે ગુજરાતીઓ માટે તો બહુ જાણીતો છે આપણા મોટા ભાગના મંગલાષ્ટકો લગ્ન વખતે જે મંગલાષ્ટક ગવાય એ બધા મંગલાષ્ટકો શાર્દૂલ વિકરીડિતમાં હોય અને શાર્દૂલ વિકરીડિત એ છંદ જેને આપણે કહીએ ને ઉજમાળો છંદ કહેવાય અથવા તો ઉત્સવનો છંદ કહેવાય કંઈક સારો પ્રસંગ હોય એને માટે શાર્દૂલ વિકરીડિત વાપરવામાં આવે તમે ગ્રામની મા ગ્રામ માતા ભણ્યા છો ગ્રામ્ય માતા કલાપીની એમાં પહેલી પંક્તિઓ આવી રીતે શરૂ થાય છે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ભૂરુ છે નવ સ્વચ્છ સ્વચ્છ દિશતી એ કે નથી વાદળી હા જો શાર્દૂલ વિકરીત ઓગણીસ અક્ષરનો છંદ છે જો ધીમે ધીમે વધતા ગયા અગિયાર અક્ષરના છંદો ઇન્દ્રવજ્ર ઉપેન્દ્ર વજ્ર અને ઉપજાતિ ચૌદ અક્ષરનો વસંતિલકા સત્તર અક્ષરના જેમને આપણે પહેલાં લઈ લીધા શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી અને હરિણી અને હવે ઓગણીસ અક્ષરનો આખી લીટી લાંબી ચાલે હો અને એના માપ છે એ સાચવવા પ્રમાણમાં બહુ કાળજી રાખવી પડે બહુ ચોકસાઈ રાખવી પડે પણ આપણા ઘણા કવિઓ શાર્દૂલ વિકરી રીતને બહુ જ સરસ રીતે બરાબર બાર અક્ષરે એની યતિ આવે છે ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં એટલે બાર અક્ષરે એની યતિ આવે યતિ આવે એટલે અટકવાનું આવે હવે એના જે ગણ છે એ ખાસ તમારે યાદ રાખવા પડે તો સહેલા છે આમાં પણ મસ જ આમાં શું છે મસ ત ત ગા ઓગણીસ છે એટલે ત્રણ ત્રણના ના છ ઝુમખા આવે એટલે અઢાર અક્ષર થાય અને પછી છેલ્લો અક્ષર એક છૂટો રહે એટલે છેલ્લો અક્ષર તો આપણે જાણીએ છીએ કે ગુરુ જ હોય એટલે છેલ્લો ગુરુ અને મ સ જ સ ત મગણ પહેલો મગણ માતા માતાજી માતારી હા તો એ મગણ સૌથી પહેલો તો મ સ જ સ ત ત ગા જુઓ હવે આપણે જોઈ લઈએ ઉગે છે હા ત્રણે ત્રણ ગુરુ હા ઉગે છે બરાબર ને દીર્ઘ છે એટલે ત્યાં ગુરુ આવશે ઉગે છે છે ગે અને એ એ તો બંને ગુરુ છે જ એટલે ઉગે છે પછી સુરખી જુઓ અહીંયા પણ ત્રણનું માપ છે સુરખી જુઓ સુર ખી ખી દીર્ઘ છે અને સુ અને ર બંને લઘુ છે એટલે લઘુ લઘુ ગુરુ એટલે સગણ સ હે ને એમાં બે લઘુ હોય પહેલાં અને છેલ્લો ગુરુ હોય એટલે સુરખી ઊગે છે સુરખી ભરી ર રવિમાનો ર આપણે માપ માટે આમાં લેવો પડશે ર પછી હમ એમ કરવું પડશે ઉગે છે સુરખી ભરી તો ભરી ર તો ભ લઘુ રી વળી પાછો દીર્ઘ એટલે ગુરુ અને ર લઘુ એટલે લઘુ ગુરુ લઘુ એટલે જગણ તો મ સ જ પછી બી મૃદુ આપણે મૃ આવ્યો જોયું રૂ આપણે કહ્યું હતું ને રૂ છે એ લઘુ છે રવિમાં જે વી છે ઈ છે એ રસ્વ છે એટલે લઘુ ગણાશે મૃ પણ લઘુ ગણાશે એટલે લઘુ લઘુ અને દુ છે એ અહીંયા ભલે રસ્વ છે મૃદુમાંનું દુ પણ કવિએ એને મૃદુ એમ દીર્ઘ ગણી લીધો છે એટલે એ આપણે ગુરુ ગણવાનો એ કવિ છૂટ લીધી એમણે તો ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ તો રવિ મૃદુમાં દૂ ને દીર્ઘ ગણવાનું એટલે લઘુ લઘુ ગુરુ એટલે સ ગણ સ લગા વળી પાછો વળી પાછો ગણ આવશે હેમંત હેમંત નો પૂર્વમાં હમ હેમંત હેમંત જુઓ હે મંત હે પણ ગુરુ મં એ પણ ગુરુ અને ત લઘુ એટલે ગુરુ ગુરુ લઘુ તો તગણ નો પૂર્વમાં પૂર્વમાં પૂ દીર્ઘ છે અને પાછળ પાછું જોડાક્ષર પણ છે એટલે એને તો આપણે ગુરુ ગણવો પડશે ને તો હેમંતનો પૂર્વ તો વળી પાછો ગુરુ ગુરુ લઘુ અને છેલ્લે ગુરુ હવે ખ્યાલ આવી ગયો તો મ સ જ સ ગા એવું જે બંધારણ હોય એ બંધારણનો છંદ એને આપણે શાર્દૂલ વિકરીડિત કહીએ છીએ શાર્દૂલ વિકરીડિત બહુ જાણીતો છંદ છે એમાં એક સરસ બીજું ઉદાહરણ છે તમે એ ઉદાહરણને બરાબર યાદ રાખજો અને પછી એનું માપ જોજો કે કેવી રીતે એની અંદર મ સ જ સ ત ત ગા આવે આવે છે હા ભૂલોની જ પરંપરા જગત આ એવું દિશે છે પિતા જોયું ભૂલોની પરંપરા જગત આ જોયું કરી ભૂલોની ત્યાં આગળ કેવી રીતે મ સ જ સ સગા લાગે છે ભૂલો ની જ પરંપરા જગત આ એવું દિશે છે પિતા અથવા એક બીજું ઉદાહરણ તમને જો યાદ રહેતો તમે અને લખી હોય તો લખી લો કેડી આગળ જાય પાય અવળા કેડી આગળ જાય પાય અવળા કેને એવું પડે શાર્દૂલ વિક્રીડિત છંદ જે છે એ ઓગણીસ અક્ષરનો છે અને એનું બંધારણ છે એ મ સ જ સ ત ત ગા આટલું યાદ રાખવાનું હવે એ પછીનો જે છંદ છે આ બધા જ અક્ષરમેળ છંદો છે અગિયાર અક્ષરથી શરૂ કર્યું અગિયાર અક્ષરના ચૌદ અક્ષરના સત્તર અક્ષરના ઓગણીસ અક્ષરના હવે એકવીસ અક્ષરનો છે એકવીસ અક્ષર સુધી લાંબી કાવ્ય પંક્તિ ચાલ્યા કરે હમ અક્ષર મેળ છે અને એકવીસ અક્ષર પૂરા થાય ત્યારે કાવ્ય પંક્તિ પૂરી થાય પણ વચ્ચે બે યતિ આવે અને એકવીસ અક્ષર છે એને બરાબર ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે હા એકવીસ અક્ષરના ત્રણ ભાગ કરીએ સરખા તો કેટલા થાય સાત ચૌદ અને એકવીસ હા એટલે સાતે પે પહેલાં સાત અક્ષર થાય એટલે અટકવાનું આવે પછી બીજા સાત થાય એટલે વળી પાછું અટકવાનું આવે અને પછી છેલ્લા સાત થાય એટલે અટકવાનું આવે આ યાદ રાખવાનું અને હું ઉદાહરણ આપું પછી આપણે એનું માપ જોઈએ આ શ્રદ્ધરાચંદ આપણા કાંતે બહુ જ સરસ રીતે ઉપયોગમાં લીધો છે એમનું વસંત વિજય નામનું કાવ્ય છે એની અંદર એમણે બહુ સરસ કાવ્ય પંક્તિઓ મૂકી છે સરસ વર્ણન કર્યું છે જે પ્રકૃતિ સૌંદર્ય છે સવારનો પહોર છે હજુ હજુ તો થોડું થોડું અંધારું છે અને હજુ તો સવાર થયું નથી થવ થવું કરે છે મળસકું છે હજુ મળસકું નથી અને કેવી સરસ પ્રકૃતિ છે એનું વર્ણન કવી કરે છે હા કહે છે ધીમે ધીમે છટાથી જુઓ આ શ્રદ્ધરા છંદ પણ આવી રીતે ધીમે ધીમે છટાથી ચાલે છે હા કવિ જે રીતે શ્રદ્ધરા છંદને ધીમે ધીમે છટાથી ચલાવે છે ને એ પ્રકૃતિ વર્ણન પણ ધીમે ધીમે છટાથી કરે છે ધીમે ધીમે છટાથી કુસુમર જલઈ ઢોલતો વાયુ વાય જોયું ધીમે ધીમે છટાથી અક્ષર થયા ને ધીમે ધીમે છટાથી કુસુમ લઈ કુસુમ લઈ બીજા સાત અક્ષર થયા ને કુસુમ લઈ ડોલતો વાયુ વાય ને વલ્લીઓની પરિમલ પ્રસરે નેત્ર ને તૃપ્તિ થાય શું વર્ણન કર્યું છે જોયું ને ને વલ્લીઓની પરિમલ પ્રસરે પરિમલ પ્રસરે છે અને તૃપ્તિ નાકને નથી થતી પરિમલ પ્રસરે એટલે તો તૃપ્તિ કોને થાય સુગંધ આવે એટલે સુવાસ આવે એટલે ખુશ્બો ફેલાઈ જાય તો હં વલ્લીઓની ઉપર બધા જાત જાતના પુષ્પો ખીલી ઉઠ્યા છે આખી રાત પુષ્પોએ ધીમે 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 ખીલવાની મહેનત કરી છે અથવા ખીલવાની કસરત કરી છે અથવા ખીલવાનો આનંદ લૂંટ્યો છે હં અને પછી બરાબર ખીલી ખીલી ઉઠ્યા છે સવારના પહોરમાં બધા જ પુષ્પો જાણે આમ ખીલી ઉઠે છે અને એની સુગંધ ચારે બાજુ એટલે વલ્લીઓની પરિમળ છે એમ કહે છે પણ વલ્લીઓની ઉપરના જે પુષ્પો છે એની છે ઓ પણ આ તો કવિ છે એટલે કે ને વલ્લીઓની પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય જોયું તૃપ્તિ છે ને થવી જોઈએ નાકને થવી જોઈએ પણ આ તો કે નેત્રને તૃપ્તિ થાય કારણ કે કવિતામાં આંખ સૂંઘે છે અને કાન જુએ છે કવિતામાં આવું બધું થતું હોય એટલે આ કવિની કમાલ છે એનું જે બંધારણ છે બહુ સહેલું છે એમાં છેલ્લે કશું વધતું નથી કારણ કે એકવીસ અક્ષર છે અને સાત 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 યતી આવે છે એની મજાની વાત એ છે કે એના ગણ પણ સાત છે સાત અક્ષરે ચૌદ અક્ષરે અને એટલે કે સાત સાત સાતે અને સાત ગણનો છંદ બધું સાત આ સાત બહુ અગત્યનું એટલે આ શ્રદ્ધા એ બહુ જ જાણીતો

મા તારા જો તો પેલો બીજો રાજભા રગણ એટલે ગુરુ લઘુ ગુરુ પછી એટલે ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ હોય એટલે ભગણ અને પછી ત્રણે મરજ એટલે ત્રણે લઘુ છે ત્રણે લઘુ હોય એવો ગણ તો તમે જાણો છો ન ગણ એટલે મહારાજ પછી લઈડો લઈડો લતો વા લઈડો તો એ યગણ કારણ કે લઘુ ગુરુ લઘુ પછી વળી પાછો લડોવા જો કવિ અહીંયા વળી છૂટ લઈ લીધી છે એટલે યગણ છે ય માતા શું કર્યું એણે કે લઘુ કર્યો અને ઈ અને ડો બંને ગુરુ એટલે ય માતા એટલે યગણ છે ને પેલો લઘુ અને બીજા બે ગુરુ એ જ રીતે લડો વા એ પણ પહેલો લઘુ અને બીજા બે ગુરુ એટલે યગણ અને યુ વાય હવે વાયુ જે વાયુ છે

ય હવે આ બધા અક્ષરમેળ છંદો પૂરા થયા હવે એક છંદ એવો છે કે જે જેને આપણે આમ અક્ષરમેળ પણ કહી શકીએ પણ એની અંદર આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય એમાં ગણ નહીં એ અક્ષર ગમે તેવા હોય એની અંદર પણ એ અક્ષરત કે દરેક ચરણ હોય આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય તો દરેક ચરણ હોય ચરણ એટલે તો એક એક ભાગ તો આઠ અક્ષર પછી આઠ અક્ષર પછી આઠ અક્ષર પછી આઠ અક્ષર એવા આઠ 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 એટલે કુલ બત્રીસ અક્ષર પણ પહેલી પંક્તિ અને બીજી પંક્તિ એમ થઈને બત્રીસ અક્ષર એટલે પહેલી પંક્તિની અંદર સોળ બીજી પંક્તિની અંદર સોળ બધા આઠ આઠે વહેંચાયેલા હોય શરત એટલી કે દરેક ચરણની અંદર ચરણ તો સમજાય છે ને દરેક કટકો જે બે પંક્તિ થઈ એની અંદર કુલ ચાર ચરણ હોય આપણે ચરણ કહ્યું હતું ને હા બે ભાગ થાય એક પંક્તિના બે ચરણ હોય તો દરેક ચરણની અંદર જે પાંચમો અક્ષર છે એ લઘુ હોય અને જે છઠ્ઠો અક્ષર હોય એ ગુરુ હોય આટલી જ શરત એ સિવાય પહેલો ગમે તેવો હોય લઘુ પણ હોય ગુરુ પણ હોય બીજો ગમે તેવો હોય લઘુ પણ હોય ગુરુ પણ હોય ત્રીજો ગમે તેવો હોય ચોથો ગમે તેવો હોય પણ પાંચમો લઘુ જ હોય અને છઠ્ઠો ગુરુ જ હોય આવું જ્યારે હોય ત્યારે અનુષ્ટુપ્ત જુઓ હું તમને ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવશે છાયા તો વડલા જેવી ભાવ તો નદના સમ દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય પોતાના પિતાજી વિશે વાત કરે છે દલપતરા છાયા તો વડલા જેવી ભાવતો નદના સમ દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય તો જુઓ પાંચમો છે છાયા તો વડ તો ડ જે છે એ લઘુ અને લા એ ગુરુ હવે બીજું ચરણ જુઓ ભાવ તો ન દ ના દ છે એ લઘુ અને ના એ ગુરુ નદના સમ પછી દેવોના ધામના જેવું જોયું દેવોના ધા પાંચમો અક્ષર આવ્યો દેવોના ધામ તો મ ધામ દેવોના ધામ તો મ છે એ લઘુ અને ના એ છઠ્ઠો છે એટલે ગુરુ જેવું હૈયું જાણે હિમા જોયું હૈયું જાણે ચારાક્ષર થયા પછી પાંચમો આવ્યો હી તો હી છે રસો છે હિમાલયમાં તો લઘુ અને માં છે એ ગુરુ હિમાલય છંદ છેલો છે આ આપણી આખી ભગવદ્ ગીતા છે એ છંદમાં ચાલે છે હમ સંજય વાચક કરીને ચાલે ને અને પછી ધૃતરાષ્ટ્ર કે કિમકુરવત સંજય તો એ બધું આખું ચાલે અને કર્મણ્યે વાધિકારસ્તે મા આ બધું જ ચાલે હા સંસ્કૃતમાં એ અનુષ્ટુપ છંદની અંદર બધું ચાલ્યા કરે તો આપણે ત્યાં અનુષ્ટુપ છંદ બહુ જ વપરાયો છે બાર વર્ષો થયા તાત મૃત્યુના પડઘા સમય હજીએ ચક્ષુમાં તોય પ્રવેશો પૂર્વમાં રમે જો અનુષ્ટુપ છંદ ચાલે છે તો આ પણ એક અક્ષરમેળ છંદ છે પણ એમાં ગણ નથી હોતા એમાં માત્ર શરત જ એટલી કે પાંચમો દરેક ચરણનો પાંચમો એ લઘુ અને છઠ્ઠો એ ગુરુ એક બીજી નાનકડી શરત છે પણ એ ન વપરી હોય તોય ચાલે કે પહેલાં અને ત્રીજા ચરણમાં સાતમો હંમેશા ગુરુ હોય અને બીજા અને ચોથા ચરણમાં સાતમો હંમેશા લઘુ હોય પણ એ શરત ન છે તે પાળી હોય કવિએ તો પણ છંદ થઈ જાય મુખ્ય શરત આ કે પાંચમો લઘુ અને છઠ્ઠો ગુરુ તો છંદ થાય તો અહીંયા અક્ષર મેળ છંદો પૂરા થાય પછી આપણે માત્રા મેળછંદોની વાત કરવાની રહેશે